न्दाम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावर श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्णिवेशर्मणीयदर्शनम् मन्दहासरुचिरात्नाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી શ્રી હરિકૃષ્ણ મહારાજની ગણશ્યામ સ્વામી ભક્તોને ભગવાન જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમું અને તરંગ અગિયાર એમાં છેલ્લે કથા લખે છે ભગવાન શ્રી હરિ સૌ પ્રથમ તો શેખપાટ ગામ જાય છે ત્યાંથી મહારાજ અલૈયા ગામ જાય છે અને ત્યાંથી મોડા ગામને વિશે મહારાજ ગયા છે રણમલજી જે છે એને ઘેર મહારાજ ઉતર્યા છે અને રણમલજીના ઘરે મહારાજે ત્યાં થાળ કર્યો છે જમાડ્યા છે સંતોને અને ભક્તોને મહારાજે પીરસ્યું છે આગળ આધારણ સ્વામી લખે છે મુક્ત મુણિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર અગિયારમું અને તરંગ બાર श्रीहरि सन्त कुजेवायके चरण हसत मुख पलङ्गी धोय सन्त जेबके आ जब बैठे हरि के पास કીર્તન બોલે પ્રેમ સબ નાસ કીર્તન બોલે પ્રેમ કર શ્રીહરિએ સંતોને જમાડ્યા પછી હાથ ધોયા પ્રસન્ન મુખ મુદ્રામાં આવીને પલંગ ઉપર બેઠા સંતો જમીને જ્યારે આવ્યા ત્યારે શ્રીહરિની પાસે બેઠા સંતો પ્રેમથી કીર્તન બોલ્યા તેથી બધાનો થાક ઉતરી ગયો આપણે થાક લાગ્યો હોય તો ભજન ના થાય કીર્તન ના થાય કથા ના થાય અને આ સંતો ભક્તોને થાક લાગ્યો હોય તો કથા કરે કીર્તન કરે ભજન કરે તો થાક ઉતરી જાય ભગવાનનો પાકો ભક્ત એને જ કહેવાય કે જેને ગમે એટલો બીજો થાક લાગેલો હોય પણ કથા વાર્તા ને જાને કંઈ થયું જ નથી ગરડા મધ્ય પ્રકરણનું ઓગણત્રીસ વચનામૃત લક્ષણ કયા તો શ્રીજી મહારાજે આસક્તિ વાળાના લક્ષણ એ કીધા મધ્યનું ઓગણત્રીસમું ગુટકો મળી જાય જોવો મને બેઠા શબ્દો વાંચવા છે એટલે બીજું કોઈ કારણ નથી મહારાજે ત્યાં એવું કીધું છે મધ્યાન ઓગણત્રીસ વચનાવૃતમાં કે ગમે એટલો માર્ગે ચાલીને થાકેલો હોય માર્ગે ચાલીને થાકેલો હોય ગમેવો થાકી ગયો હોય ગમે ઓ રોગાદિકે કરીને અવરાઈ ગયો હોય રોગાદિક એના શરીરમાં ઉપદ્રવ થયો હોય કે પછી એનું અપમાન થયું હોય જબરજસ્ત અપમાન થયું હોય તો પણ જ્યારે કથા વાર્તાનો પ્રસંગ નિસરે હવે જ્યારે વ્યક્તિને રોગ થયો હોય ને શરીરમાં ત્યારે કોઈ અ્યારે વાત કરવી ના ગમે તો કથા કે ભજન તો ગમે જ ક્યાંથી કોઈ વ્યક્તિનું જ્યારે રસ્તે ચાલીને થાકેલો હોય ને ત્યારે એને કશું કરવું ગમે નહીં જો મહારાજના બેઠા શબ્દો વાંચું છું પછી શ્રીજી મહારાજ બોલ્યા જે શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપને વિશે જે ભક્તનું ચિત્ત અતિ આસક્ત થયું હોય તેના આવા લક્ષણ હોય પોતે માર્ગે ચાલીને અતિશય થાકી રહ્યો હોય પહેલું બીજું બેઠું થવાની પણ શરીરમાં શક્તિ ન રહી હોય આ બીજું ત્રીજું એવા સમયમાં કાંઈક ભગવાનની વાર્તાનો પ્રસંગ નિસરે તો જાણીએ એકે ગાવ પણ ચાલ્યો નથી બેઠું થવાની શક્તિ ન હોય પણ જો ભગવાનની વાર્તાનો પ્રસંગ નિષ્રે ભગવાનની કથા કીર્તનનો પ્રસંગ નિસરે તો જાણે કંઈક ચાલ્યા જ નથી સાવધાન થઈને બેસી જાય એવો સાવધાન થઈને તે વાર્તાને કરવા સાંભળવામાં અતિશય તત્પર થઈ જાય આ પહેલું લક્ષણ થાક્યો હોય બેઠું થવાની શક્તિ ન હોય તો પણ કથા વાર્તાને કીર્તન ભક્તિમાં તત્પર થઈ જાય એનો બધો થાક ઉતરી જાય અથવા ગમે તેવા રોગાદી કરીને પીડાને પામ્યો હોય રોગ થયો હોય અથવા ગમે તેવું અપમાન થયું હોય કઈ કઈ પરિસ્થિતિમાં મજા ના આવે થાક્યા હોય ત્યારે મજા ના આવે અપમાન થયું હોય તો બિલકુલ મજા ના આવે આપણું અપમાન થયું હોય પછી કથા કીર્તનને ભજન કરવાનું હોય કાંઈ મજા ના આવે બરાબર માથું દુખી ગયું હોય કોઈ આરે ઝગડીને તો કેમ નહી મજા આવે મજા જ ના આવે અને રોગાધિક થયું હોય તો પણ મજા ના આવે અથવા ગમે તેવું અપમાન થયું હોય તેવામાં જો એ ભગવાનની વાર્તા સાંભળે તો તત્કાળ સર્વ દુઃખ થકી રહિત થઈ જાય અને વળી ગમે તેવી રાજ્ય સમૃદ્ધિને પામીને અવરાઈ ગયો હોય હવે અપમાન ના થયું હોય રોગ ના થયો હોય થાક્યો ના હોય પણ મોટી રાજ્ય સમૃદ્ધિ કારભારું બહુ મોટું હોય એને તો એને કરીને થાકી જાય હાંચ પડે એટલું બધું કરીને અને જે ઘડીએ ભગવાનની વાર્તા સાંભળે તો તે ઘડીએ જાણે એને કોઈનો સંગ જ નથી થયો એવો થકો તે ભગવાનની વાર્તા સાંભળવામાં સાવધાન થઈ જાય એવી જાતના જેને વિશે લક્ષણ હોય એને ભગવાનને વિશે દ્રઢ આસક્તિ થઈ જાનવી વિચારો ભગવાનને વિશે દ્રઢ આસક્તિ થઈ એના લક્ષણમાં એવું ના કીધું કે ભગવાનને જોઈને આંખમાંથી આંસુ પડે તો દ્રઢ આશક્તિ એવું ના કીધું ભગવાનને અર્થે રૂપિયા બહુ આપે તો એને ભગવાનમાં દ્રઢ આસક્તિ એવું ના કીધું સાધું થઈ જાય તો એને ભગવાનમાં દ્રઢ આશક્તિ ગ્રહસ્થ એને બહુ સેવા કરે તો એ ભગવાનમાં દ્રઢ આશક્તિ ના ભગવાનમાં અતિશય હેતવાળાનું લક્ષણ જ એ છે કે ગમે પરિસ્થિતિ થઈ હોય પણ એને ભગવાનની કથા વાર્તા કીર્તન ભજનમાં બહારની કોઈ પરિસ્થિતિ વિક્ષેપ ના કરે ત્યારે સમજી લેવું કે આને ભગવાનમાં હેત છે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ શરીરની પરિસ્થિતિ હોય કે બહારના ઉપદ્રવની પરિસ્થિતિ હોય જેને ભગવાન ભજવામાં રતીવા એ વધારે આગળ જાય પણ પાછો ના પડે આવો જે હોય એને ભગવાનમાં આસક્તિ કહેવાય આ સંતોએ કીર્તન ગાયા ને તો બધાનો થાક ઉતરી ગયો થાક લાગ્યો તો બધો જતો રહ્યો આપણે બહુ ભજન કરીએ જ થાક લાગી જાય હા બહુ ભજન કરીએ ને બે ત્રણ કલાક થાક લાગે બે ત્રણ કલાક જો કથા કરી હોય અને સાંભળવા બેહાડી દીધા હોય એમાંય કાંઈ જોક બોક કંઈ આવે નહીં વચ્ચે કાંઈ હાસ્ય આવ્યું નહીં જો તત્વજ્ઞાનની વાતો આવી તો બે કલાકમાં થાકી જઈએ આપણે પ્રથમનું બારમું ખોલીને જો વાતો શરૂ કરીએ તો થાક લાગી જાય આપણે ભગવાનના ભક્ત છીએ છતાં પણ ભગવાનની વાતો સાંભળીને કીર્તન કરીને થાક લાગે પછી શું કે આજે તો બહુ કીર્તન ગાય બહુ ધૂન કરીને બે કલાકથી થાકી ગયા એટલે થોડી વાર માટે હાલો ને થોડી વાતો કરીએ તો ફ્રેશ થઈ જઈએ આનું ફ્રેશનેસ જતું રહ્યું ભજન કર્યું જ જતું રહ્યું પણ ભગવાનનો જ્યારે પાકો ભગત થાય ને ત્યારે ભજન કરે ને કથા કરે ને તો જ સુખ થાય બાકી સુખ જ ના થાય જગતના વ્યવહારોમાં અવરાઈ જવાથી એને થાક લાગે પણ ભગવાનની કથા કીર્તનમાં થાક ના લાગે એને ભગવાનનો પાકો ભક્ત કહેવાય સંત અને હરિભક્તોના સદવર્તનની બધી વાત કહી અને પછી કુપંથ બતાવી દીધો વળી સદવર્તન અને કુપંથ બંનેના ફળ પણ બતાવી દીધા જે નરનારી માનવો ભગવાનનું ભજન ન કરતા હોય તેમની પણ બધી ગતિ જમપુરીન લક ચોરાસી બતાવી દીધી મહારાજે એ મોડા ગામની અંદર બધા જમી રહ્યા ને પછી સંતો ભક્તો જમાડી રહ્યા પછી બધાને કુપંથની વાત કરી કુપંથ એટલે જે પંથની અંદર વ્યભિચાર હોય જે પંથની અંદર દારૂ હોય જે પંથની અંદર હિંસા હોય જે પંથની અંદર કોઈ ગરીબ માટેની ક્યારેય પણ સદભાવના ના હોય એવો કોઈ પણ પંથ આ દુનિયામાં ચાલતો હોય એ પંથ અધર્મ છે અધર્મ છે હિંસા થાય છે ત્યાં ધર્મ હોય જ નહીં વ્યભિચાર થાય છે ધર્મ હોય જ નહીં છે જ નહીં અસત્ય છે ધર્મ હોય જ નહીં વ્યસન છે ધર્મ હોય જ નહીં કોઈ ગરીબ પ્રત્યે ભાવના જ્યાં નથી દયા નથી દયા એ ધર્મનો એક પગ છે દયા નથી તે ધર્મ છે જ નહીં એ ગમે એટલો ઉપરથી શોભા આપતો હોય પણ એ ધર્મ નથી એને પંથ કહેવાય પણ એ કલ્યાણકારી પંથ ના કહેવાય એની અંદર તો ફક્ત ને ફક્ત અકલ્યાણ થાય અને એવા પંથો ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પૃથ્વી પર પ્રગટ થયા ત્યારે અઢળક સંખ્યામાં હતા ભગવાન સ્વામિનારાયણે કાંઈ નવું નથી કર્યું જે વૈદિક પરંપરાઓની મુખ્ય રીતો હતી એને ફક્ત એમાંથી કાઢીના પ્રવર્તાવી છે જે સ્વામિનારાયણ સંપ્રદાયની રીતિ છે એ રીતિ કોઈ નવી નથી દરેકને લાગે છે એવું કે સ્વામિનારાયણની અંદર આ બધી નવી રીત છે કે ભાઈ પુરુષો ને બેનોની મર્યાદા એની સભા નોખી આ બધું ભગવાન સ્વામિનારાયણની રીત નોખી છે ના નોખી નથી સાંભળી રે પ્રગટાવી પુનિત પુર સોતમ પ્રગટી રે નોતી નોતી સાંભળી હતી તો ઘરી પણ કોઈ જોઈ નહોતી કોઈ સાંભળી નહોતી શ્રીજી મહારાજે એ જ રીત શાસ્ત્રોનું દોહન કરીને કાઢી અને આ સંપ્રદાયમાં પ્રવર્તાવી જેના કારણે યુગો યુગાંતર સુધી યુગો યુગાંતર સુધી આ સત્સંગની અંદર શુદ્ધિ જળવેલી રહે જે કાંઈ ભેળસેળ થાય એ તો મનુષ્યના પોતાના ગાફલતાના કારણે થાય છે નહીં તો ભગવાનની જે રચેલી રીતો છે શાસ્ત્રોની જે પરંપરા છે એની અંદર જો ઊન તમે ચાલીએ તો ક્યારેય પણ સૂર્યને ચંદ્ર તપતા સુધી કોઈ પ્રોબ્લેમ થાય નહીં એવી રીત ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવી છે પરંતુ ટુંડે ટૂંડે મતિર ભિન્ના માથે માથે બુદ્ધિ જુદી છે દરેક વ્યક્તિ કર્મ કરવા માટે સ્વતંત્ર છે એના કારણે ભગવાને મનુષ્યને એકને કર્મ કરવાની છૂટ આપી છે બાકીના બધા ઉપર બંધન છે હરનું કોઈ દી માસ્ક નહીં જ ખાય કારણ કે એની ઉપર ભગવાનનું ડાયરેક સંચાલન છે હરનું ઘાસ જ ખાશે સિંહ કોઈ દી ઘાસ નહીં ખાય એ માંસ જ ખાશે કારણ કે ભગવાન એનું બંધારણ જ એવું કર્યું છે એના આંતરડા એવા રચ્યા છે એના દાંત એવા રચ્યા છે બધું જ એવી રચના કરીશ એક મનુષ્ય માટે ભગવાને છૂટ આપી તું તારે કરે જા પછી ભરપાઈ કરશું બધું છેલ્લે તને છૂટ મનુષ્ય માટે શાસ્ત્ર બનાવવા પડ્યા કોઈ ગાયો બેસો બળદ માટે શાસ્ત્ર બનાવવા પડે કાલો ભાઈ ગાયોનું સંમેલન કરો એક લેક્ચર આપવાનું જ કલાક ક્યાંય કરવું પડે છે ગાયોને એવું છે લાઈવ કથા અહીંયા આગળ અમેરિકામાં કેટલી ગાયો છે કોઈને લાઈવ કથા સાંભળવી પડે આ કેમેરાના બધી સિસ્ટમો ગોઠવવી પડે ચાલો બધી બધી ગાયોને લાઈવ કથા સાંભળવાની છે કારણ કે ધર્મ નિયમ પડાવવાના છે ના બધા હરનાને ભેગા કરો ધર્મ નિયમ પડાવવાના છે જે ભગવાને કીધું હોય એ જ કરવું ના પક્ષીઓને ભેગા કરો ભાઈ એને શાસ્ત્રની વાતો કરવી છે કારણ કે એ લોકો આવે અવળા થઈ ગયા છે ને કોઈ દિવસ કોઈ દિવસ પક્ષીઓમાં પશુઓમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ ભેળસેળ કોઈ વ્યભિચાર આવું કાંઈ જોવા મળે છે એ એની જાતિમાં જ જાય એની જાતિમાં જ ફરતા હોય કુદરતનો જે ક્રમ છે એમાં જ જાય સિંહને તમને ખબર છે સિંહને વિષય ભોગવવાનું કેવું છે સિંહને વિષય ભોગવવાની ભગવાને એવી રચના કરી છે સિંહ વરસમાં એક જ વાર સિંહન જોડ વિષય ભોગવે બોલો આખા વરસમાં સિંહ એક જ વાર વિષય ભોગવે ફરીથી એ સિંહ હજારો સિંહનો હોય તો એ સિંહને કાંઈ ના થાય એટલે બળવાન પ્રાણી છે કુદરતની રચના છે પણ એની બહાર એ નહીં જ નીકળે કોઈ દી નહીં નીકળે મરેલું પ્રાણી પડ્યું હશે તો સિંહ કોઈ દી નહીં ખાય એ તાજું જ મારેલું ખાશે આ બધી કુદરતની રચનાઓ છે એની બહાર એ લોકો નથી જતા પણ મનુષ્ય માટે ભગવાને છૂટ આપી છે તું બુદ્ધિવાળો છો તારી પાસે ઘણી બુદ્ધિ છે તને જ આખી પૃથ્વી પર જુદો બનાવ્યો છે છે આડા બનાવ્યા બીજા બધાને આડા બનાવ્યા છે અને ચાલે છે કેવા સીધા તને બનાવ્યો છે સીધો અને ચાલે કેવો આડો ભગવાન કે તારી માટે છૂટ રાખી છે તું કરજે પણ વિચારજે શાસ્ત્રની મર્યાદા રાખજે એટલે મહારાજ શું કરતા કોઈપણ ગામમાં જતા ને તો ત્યાં પછી વાતો કરતા કે સદ પંથ કેવો હોય સંપ્રદાય કેવો હોય ધર્મ કેવો હોય કોને ધર્મ કહેવાય આવી બધી મહારાજ વાતો કરતા કારણ કે વાતને જીવ સાંભળે ને તો જ એને ખબર પડે ધર્મ શું કહેવાય નહીં તો બીડી પીવામાં ધર્મ માની બેઠો હોય બીડી પીવામાં ધર્મ માની બેઠો હોય દારૂ પીવામાં ધર્મ માની બેઠો હોય માંસ ખાવામાં ધર્મ માની બેઠો હોય કોઈ ગરીબનું લોહી ચૂસવામાં ધર્મ માની બેઠો હોય હવે કોઈ ગરીબો છે એને પગારનું નક્કી કર્યું કે ભાઈ તને એક કલાકે દસ ડોલર આપીશ એ માની લો ઇલીગલ છે આ દેશમાં ઘણાનું શોષણ થતું હોય છે આવું એને પછી બે ત્રણ મહિના સુધી એનો પગાર હોય આપે નહીં છેવટે એને કોઈ વાંકમાં લઈને કાઢી મૂકે બે મહિનાનો પગાર એને ના દે ઓલા પાસે કાંઈ હોય નહીં આ દેશનો એટલો એનો નિશાસો લાગે અને પછી પાછો એ પેકેટ લઈ અને એને પાસે બે પાંચ હજાર એવા ભેગા થયા એમાંથી હજાર કે પાંચસો લઈને કોઈ મંદિરમાં આપીને મોટો હાર પહેરી આવે ભગવાનને કેવો વિચાર આવે ભગવાન શું એને સ્વીકારે ભગવાન તો છે ને એ પાંચસોની પાવતી પેલાના નામે ફાટી હોય ને તો એ પાંચસો ઓલાના નામે દે કોના નામે જેના લઈ આવ્યો છે ને ચોરી કરીને ખેંચીને એના નામે દે ભગવાન તો એનું જ જોવે છે ઓલાનું જોતા જ નથી ઓલાનું તો દંડનીય છે ઓલો તો કોકનું છે ને કોકના નામે લખાવે છે આવું થાય આવું બધું થતું હોય આ બધી વાતની ખબર ક્યારે પડે જીવને કથા સાંભળે તો સાધુનો સમાગમ કરે તો નહીં તો દરેક જીવને એવું લાગે છે હું કરું છે સાચું છે હું જે કરું છે સાચું છે કારણ કે એને ધર્મને જાણ્યું જ નથી કોઈ દી ધર્મના સ્વરૂપને જાણ્યું જ નથી એટલે એને એવું જ લાગે કે હું કરું છે સાચું છે એટલે મહારાજ જ્યાં જાય ને ત્યાં વાતો કરતા કુમારગી મત પંથોની જેવી ગતિ થઈ શકે છે તેવી વાત કરીને બધું બતાવી દીધું એ સમયે શ્રી હરિ જે વાત કરતા હતા તેવું શ્રોતાઓના હૃદયમાં બધું પ્રગટ દેખાતું હતું નિયમ સબ સે બાર રહેવો જે તે સે બાર રહેવું જે તે ચોરાસી સો ભટકત ચોરાસે સો ભટકત હી તે તે સાંભળીને અપાર લોકોએ વર્તમાન નિયમ ધારણ કર્યા આ વખતે જો નિયમ પાળીને ભગવાનનું ભજન કરાશે તો જીવાત્માનો મોક્ષ ચોક્કસ થાશે અને જે નિયમોનું ઉલ્લંઘન કરીને તેનાથી બહાર વર્ષે તો એને માથે 84 નું ભટકણ ટળવાનું નથી હું તો तमकारને રે આવ્યો ધામ થકી ધરી દે મહારાજે કહ્યું હું તમારા માટે અક્ષરધામ માંથી આવ્યો છું આ વખતે મહારાજે જે નિયમો આપણને આપ્યા છે ને બહુ સહેલા આપ્યા છે શિક્ષાપત્રીની અંદર જે શ્રીજી મહારાજે નિયમો પાડવાના કીધા છે કંઈ અઘરા નથી કોઈ નિયમ અઘરા નથી અમારા સાધુનાય અઘરા નથી ને તમારાય અઘરા નથી એક પણ નિયમ શ્રીજી મહારાજે આ કળિયુગમાં ના પડે એવો એક આપ્યો નથી અત્યારના મોર્ડન જમાનામાં ના પડે એવો એક નિયમ મારા જે આપ્યો નથી ઘણા બધાની માન્યતા એવી છે જેને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંપૂર્ણ પ્રવેશ ન હોય એ બધાની માન્યતા એવી હોય સ્વામિનારાયણ વાળાને ત્યાં બહુ કડક કડક એટલે બહુ કડક લોઢાછાપ કડક ના લોઢાછાપ કડક નથી ભગવાન સ્વામિનારાયણને ત્યાં જે રીત છે એ રીત સહેજે પડે એવી છે હાવ સહેજે પડે એવી છે આજે માની લો ભગવાન સ્વામીને કીધું કે જેના હાથનું રાંધેલું અન્ન ના ખપતું એ ના ખાવું એટલે હોટલનું બહારનું રેસ્ટોરન્ટોનું ના ખાવું બરાબર છે હવે આ તો જગતનો જે હોય એને તો કઠણ જ પડે પણ આજે બધું જ ઘરમાં બને છે કઈ વસ્તુ ઘરમાં નથી બનતી બધું જ બને છે હવે બહારનું નહીં ખાવાનું કીધું ભગવાન સ્વામિનારાયણે કઠન તો પડે હવે ભગવાન સ્વામિયનું કીધેલું નથી સનાતન શાસ્ત્રોનું કીધેલું છે એ વેદોનું કીધેલું છે પુરાણોનું કીધેલું છે એ ખાલી ભગવાન સ્વામી નારાયણને ત્યાં હોય એને જ નહીં કરવાનું એવું થોડું છે તો એ તો સનાતન શાસ્ત્રોની રીતિ છે પણ દરેક જગ્યાઓએ આવે એવા ઉપદેશકો નથી રહ્યા એવા શાસ્ત્રોનું દોહન કરીને કહેવાવાળા નથી રહ્યા કારણ કે જો કહેવાવાળા એવું કહે તો એનું આલે જ નહીં આમની કથા તો સાંભળાય જ નહીં કે કંઈ મજા નથી આવતી પણ એમ કે થવા તો તમે તમારી ચિંતા ના કરતા બે વખત ભગવાનનું નામ દઈ દેજો બધા પાપ ધોઈ જશે આ આ બરાબર છે આ બરાબર છે આ કથા સાંભળાય પણ જેમાં એમ કે આ નહીં કરવાનું ના સંભળાય જીવને કઠન પડે પરંતુ આજે આ કોવિડ વ્યાપ્યો છે હવે તમે બહારનું ખાવાનું કોને કોઈને તોય ગભરાય જેને બહારનું ખાધા વિના નથી ચાલતું નહોતું ચાલતું એ બધાઈને અત્યારે હાલતું થઈ ગયું ભૂલથી તમે લઈ ને ભાઈ હમણાં રહેવા દેજો ના 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 કોવિડ લાગી જાય હું ખબર બનાવવા વાળો એવો હશે હમણાં જ હું ફ્લોરિડા ગયો હતો ને ત્યાં એવા સજ્જન છે અમુક ભક્તો ના દીકરાઓ છે એટલે થોડા યુવાન હોય થોડો શોખ તો હોય ને એટલે ક્યારેક ક્યારેક જમતા ખાવા જતા હોય ભાઈ મેં પૂછ્યું એક દિવસ મેં કીધું કેમ છે બહાર જાઓ છો કે નહીં હોટલો પાવન કરવા તો કે હમણાં તો ક્યાં જવું સ્વામી કે આ મહિનાથી દોઢ મહિનાથી આ કોવિડ જુઓ ને બસ ભગવાનને પ્રાર્થના કરો કે આખી જિંદગી કોવિડ જ રહે આખી જિંદગી કોવિડ જ રહે આ કોના માટે હું કહું છું હું બધા માટે નથી કહેતો જે લોકોની લાઈફસ્ટાઈલ જે લોકો અહીંયા જ જન્મ્યા છે જેને આ બધી ખબર નથી એના માટે નહીં પણ જે કોઈને વૈદિક પરંપરા વૈષ્ણવી પરંપરા સ્વામી ભગવાનના સત્સંગની પરંપરા મળી છે એના જીવનમાં તો આ જરૂરી છે શું ખબર કે આજે આ રોગ છે કાલે ખાવાથી બીજા હજાર પ્રકારના રોગો થતા હશે એના કરતાં ઘરમાં લાવો ચોખ્ખું કરો ઘરે બનાવો ભગવાનને ધરાવો અને ભગવાનનો પ્રસાદ બધા પરિવારના બેસીને જમો કેવું સરસ દિવ્ય વાતાવરણ એ પરિવારનું થાય સત્સંગ આટલું આપે છે જે રૂપિયા ખરચતા પણ નથી મળતું રૂપિયા ખર્ચતા પણ ન મળે એ બધું જ જીવન સત્સંગ આપે છે એટલે કે છે નિયમોનું ઉલ્લંઘન કરે એને દુઃખ જ આવે જમ પૂરી જ આવે અને લક ચોરાસી આવે ચોર્યાસી લાખ જાતના જન્મો જીવ કેટલા લે છે અંડજ ઈંડામાંથી થતા ઈંડામાંથી થતા જન્મને અંડ જ કહેવાય એવા એકવીસ લાખ જન્મો લેવાના જન્મવાનું મરવાનું જન્મવાનું મરવાનું ઈંડામાંથી જન્મ લેવાનો મરવાનો જન્મ લેવાનો મરવાનો એકવીસ લાખ જન્મ થયા પછી ઉદ્ભીજ જમીનમાંથી થતા આ વૃક્ષ વેલી બધું એવા એકવીસ લાખ જન્મો બીજા લેવાના જન્મવાનું મરવાનું જન્મવાનું મરવાનું ખાલી ખોરિયું જ બદલવાનું આત્મા પેલું બોડી ભાડે ઘર બદલે ને એમ ખાલી શરીર બદલ્યા કરે બેતાલીસ લાખ થયા પછી સ્વેદ જ ગરમીથી થતા જુ માકડ આ મસી બધું જે થાય છે તમે કેળાને સફરજન મૂકી રાખો ફ્રૂટને દસ પંદર દિવસ થાય તો ઓટોમેટિક ત્યાં આગળ મસી થઈ જાય એ સ્વેદ જ છે માથામાં જુ પડે આ બધા સ્વેદ જ છે માખી છે મચ્છર છે બીજી બધી જીવાતો છે તમારું ઘર અહીં અમેરિકામાં પેટી પેક હોય તો એ પેસ્ટ કંટ્રોલવાળો રાખવો પડે છે કેમ અહીં બધુંય બંધ છે તો એ પેસ્ટ કંટ્રોલવાળો કેમ રાખવો પડે છે કારણ કે અંદર ઓટોમેટિક જીવાત થઈ જ જવાની છે સ્વેદ જ જાતિ છે એકવીસ લાખ જન્મો સ્વેદ જ ના થાય અને એકવીસ લાખ જન્મો જરાયું જ જરાયું જ એટલે કે જેની અંદર માના દૂધનું ધાવન હોય જે બચ્ચું જન્મે એટલે માને ધાવે જે જન્મે એને જરા ચોટેલી હોય આ જરાયુજ આવા એકવીસ લાખ જન્મો છે એ જરાયુજનો છેલ્લો જન્મ એટલે આ મનુષ્ય જન્મ હવે ચોર્યાસી લાખ જાતનું ભટકન પાછું ચાલું આ જન્મે જો ભગવાનના ધામને ન પામ્યો તો ફરીથી એ લક ચોરાસી પાછી માથે આવવાની છે ચોર્યાસી લાખ જન્મોમાં ફરવાનું છે ફરીને ફરીથી મનુષ્ય જન્મ જેદી મળે મનુષ્ય જન્મ તો મળી જાય પણ સત્પુરુષનો યોગ દરેક મનુષ્ય જન્મમાં મળતો નથી ખગોળ ભૂગોળનું વચનામૃત છે સાડા ત્રણ કરોડ બ્રહ્માનું આયુષ્ય જાય ત્યારે એક જ વખત સત્પુરુષનો યોગ મળે છે નહીં તો આ મનુષ્ય જન્મવાળા તો કેટલા છે લોણ ને અહીંથી આ દસ ફૂટ દૂર આ એપાર્ટમેન્ટમાં પચા હો માણસ રહેતા હશે અને આ દીવાલની અંદર અહીં ભગવાનને સાધુ છે જીવનું કલ્યાણ થાય એવો ઉપદેશ આપે છે એની આખી જિંદગી જ જશે અહીં પચાસ વર્ષ સાધુ આજ મકાનમાં રહેશે તો પણ એનું કામ કશું નહીં થાય દસ ફૂટ દૂર છે કેટલા ફૂટ દૂર છે ફૂટ દૂર છે ને અને તમે અહીંથી દસ ફૂટ દૂર નથી તમે અહીંથી બે માઇલ પાંચ માઇલ દસ માઇલ પચીસ માઇલ દૂર હશો તો પણ સાડા ત્રણ કોટી બ્રહ્માનું આયુષ્ય ગયું એટલું તમારું આવે ઉદય થઈ ગયું એટલે તમે દૂરના માઇલથી આવી શકો છો એની માટે નથી થયું એટલે દસ ફૂટ દૂરથી પણ વાતને નહીં સાંભળી શકે બાર સાધુ અહીં દેખાશે ને તો એ નજીક પણ નહીં આવે કારણ કે એનું ઉદય જ નથી થયું એને હજુ મનુષ્ય જન્મ આવા બહુ લેવાના છે અને કોક દિવસ ક્યારેક ઉદય થશે તે એ કોક સાધુ પાસે જશે એવું નહીં કે આપણી પાસે જ આવે કોઈ પણ સાધુ પાસે ત્યારે જશે આ ચર્ચ આટલા બધા છે કેમ વેચાવા પડે છે કેમ વેચવા પડે છે આજે ચર્ચની અંદર જવાવાળા માણસો ઓછા થઈ ગયા છે ધાર્મિક વૃત્તિઓ લોકોની ઘટતી જાય છે એ એના કારણે તો આટલી બધી હિંસક વૃત્તિઓ વધે છે જે દેશમાં કોઈ દિવસ આટલી બધી ધમાલો જ નહોતી થતી ધમાલ કોને કહેવાય જે દેશને ખબર નહોતી એવા દેશની અંદર આજે આપણને એમ લાગે કે આપણે કયા કયા દેશમાં રહીએ છીએ આ દેશ છે કે બીજો દેશ છે આપણો મૂળ દેશમાં રહ્યા છે કે બીજા દેશમાં આવ્યા છે એવી દશા થઈ ગઈ એની પાછળનું કારણ શું કારણ એ ધર્મ ઘટ્યો આ લોકો ધર્મને બહુ માને છે ધર્મને આ લોકોને ધર્મનો પ્રચાર ઘણો કરવો છે એટલે જ નોન પ્રોફિટ રાખે છે આ ઓર્ગેનાઇઝેશનોને એટલે તો ચર્ચ કે મંદિર ઉપર એક રૂપિયાનો ટેક્સ નહીં એની માટેની કોઈ પણ વસ્તુ ખરીદો તો ટેક્સ નહીં બધામાં ટેક્સ ફ્રી તમે ડોનેશન કરો છો તો તમને ટેક્સ ડિડક્શન શાના માટે જે ગવર્મેન્ટને જે વસ્તુનો અતિ પ્રચાર કરવો હોય ને એમાં ટેક્સ ડિડક્શન આપે એમને ચેરિટી વર્ક કરવું છે તો હોસ્પિટલોમાં તમે દાન કરો તો તમને એમાં ટેક્સ ડિડક્શન આપે કારણ કે એ કામ આ દેશને કરવું છે ગરીબો માટેનું ધર્મનું કાર્ય આ દેશને કરવું છે ધર્મ પ્રચાર થવો જોઈએ જેનાથી પ્રજા સુરક્ષિત રહે એ આ દેશને ખબર છે તો એ લોકો એટલા માટેને ટેક્સ ડિડક્શન આપે છે એમને નથી આપતા એને એનો પ્રચાર કરવો છે પરંતુ આ જે કમનસીબી એ છે કે જાજા લોકોને ધર્મ પાડવો ગમતો નથી લક ચોરસીમાં જાય છે જેને શ્રીહરિની પાસે વર્તમાન નિયમ ધાર્યા નથી તેઓ જમપુરીના જમનો માર ખાશે જે લોકો મોક્ષને માર્ગે ચાલતા નથી તેને યમરાજ ઓળખે છે માણસ અહીંયા જે ગુપ્ત રીતે પાપ કરે તેને યમરાજા બધું દેખે છે ત્યાં ગુરુ કે રાજાને કોઈ ગમતું નથી ત્યાં તો જે ધર્મ પાડનાર છે તેવાને જ માન મળે છે જે ધર્મ પાડે ને એને ત્યાં માન મળે અહીં ગમે એવા મોટા થયેલા હોય પણ જમપુરીમાં કાંઈ હાલતું નથી જમપુરીમાં તો ચોપડો ખોલે કરમ કુ સમજ કે કરના નિજે જ શિર ભારના ભરના કરમ સમજ કે કરના નિજ શિર ન ભરના કાગજની કસત બી કઠિન હે બોલના તબહી જ્યારે કાગળિયો નીકળશે ને ત્યારે ત્યાં બોલવું કઠન પડશે બ્રહ્માનંદ સ્વામીએ કીધું સાહેબ કુ ભૂલ કે બંદે તો ક્યું હો ગંદે સાહેબ કું એટલે કે ભગવાનને ભૂલીને તું શા માટે ગંદો થઈ રહ્યો છે કરમને સમજીને કરજે માથા ઉપર ભાર ના ભરતો જેટલા પોટલા ભર્યા હશે એટલા આપણે જ ઉપાડવાના છે કોઈ ઉપાડવા આવવા નથી જેટલા પોટલા આપણાથી ઉપાડા એવા હોય એટલા જ પોટલા ભરવા અને પછી ત્યાં કંઈ થોડા કોઈ હગા થાય છે જમપુરીમાં લઈ જાય ત્યાં કંઈ થોડા પહેલાં એવા છે કહો ભાઈ આને પંપાળીને કરો એ તો બે દંડા આપે અને બોલે કે બોલ આટલું પાપ કર્યું છે નથી કર્યું જો આ તે જ કર્યું છે તું જ છે બીજો છે હું જ છું હું જ છું બીજા બે વધારે આપે અને પછી નાખી દે એને સજા કરવા માટે જમપુરી યમદંડ લખ્યો છે માટે યમરાજા છે ને એ બધું બધું જોવે છે માણસ આ મહારાજને વાતો કેમ કરવી પડે નવા નવા હોય ને સત્સંગની અંદર હજુ ના આવેલા હોય એટલે એને ખબર ના હોય એ તો કે જમપુરીને ખોદી નાખી જમપુરી છે જ ક્યાં જમપુરી નથી સ્વર્ગ નથી કાંઈ નથી આ તો બધી વાતો ઉપજાવી કાઢેલી છે એવા ઘણા લોકો છે માણસ અહીંયા જે ગુપ્ત રીતે પાપ કરે તેની યમરાજા બધું દેખે છે અને ત્યાં તો જેને ધર્મ પાડ્યો એને માન મળે છે જેટલા અધર્મને માર્ગે ચાલે છે એટલા બધાને જમપુરીમાં લઈ જાય લઈ જાય છે અહીંયા તો રાજાને અધર્મથી કોણ રોકે જો કોઈ તેમને રોકવાની કોશિશ કરે તો તેઓ તેને તરત મારે છે અને એનું ચલન તો આ લોકમાં છે તેઓ જેમ મનમાં ચાહે તેમ કરે છે તેમનું પૂર્વ ભારે તપ હશે તેથી તેમની અહીંયા કોઈ રોકી શકતું નથી તેના કરતાં જો વધારે કોઈએ તપ કર્યું હોય તો તેઓ કદાચ તેમને રોકી શકે તપ વિનાનો માનસ જો તેને રોકવા પ્રયત્ન કરે તો તે ક્યારેય તેનું માને નહીં ભગવાન ઉતાવળા થઈને કોઈના ઉપર જ્યારે કોપ કરતા નથી તેઓ પોતાની વડાઈ દેખે વિચારે છે ભગવાનની આગળ વિરાટ જેવા પણ તુચ્છ છે તેમને પણ તેઓ એક રૂવાળા જેવા ગણે છે પાંચ મહાભૂતો બળવાન છે તેઓ જીવની અંદરને બહાર રહ્યા છે જીવો અનંત અને અપાર છે તે બધા તેના જીવાડ્યા જીવે છે તે પંચભૂત પણ પરમેશ્વરની આગળ અતિ તુચ્છ છે જે સમર્થ હોય છે તેઓ બધાના બધાને બાજીગરના ખેલની જેમ જાણે છે તેમ પરમાત્મા બધાને યથાર્થ જાણે છે ને અંતે તો સર્વ જીવને એકલા જ જવાનું છે ને તેના ઉપર કોપ શું કરવો કોઈનું પોતાનું બળ નથી તેથી પાતાળથી લઈને બ્રહ્માંડ સુધી સૌ કાળને આધીન થઈ રહ્યા છે જેમ કાળ નચાવે તેમ સૌ નાચે છે જે કોઈ પણ જ્યાં સુધી ભગવાનનું ભજન કરતા નથી તેને ત્યાં સુધી કાળ ભટકાવ્યા કરે છે જીવો સ્થાવર અને જંગમ વિવિધ પ્રકારના દેહોને ધારણ કર્યા કરે છે જ્યાં સુધી જીવ ભગવાનનું ભજન નથી કરતો ત્યાં સુધી કાળના ચક્રમાં રખડ્યા જ કરે છે રખડ્યા જ કરે જન્મને મરણ જન્મને મરણ જન્મ અને મરણ ખાલી કોઈક વખત આંખ બંધ કરીને એટલું જ વિચારો કે મારા પાછલા પાંચ જન્મો કેવા હશે આ જન્મના જેટલા વરસ થયા છે માની લો કે આ જન્મે આપણા પાંત્રીસ વરસ થયા કે ચાલીસ વરસ થયા તો ચાલીસ પ્લસ બે વરસ કરદો બેતાલીસ વર્ષ પહેલાં હું કોણ હતો ક્યાં હતો શું કરતો હતો વિચારો ગોતો પોતાને ગોતો બેતાલીસ વર્ષ પહેલાં આ શરીરને જેને જન્મ આપ્યો આપણા ચાલીસ વરસ થયા હોય તો બેતાલીસ વર્ષ પહેલાં આ શરીરને જેને જન્મ આપ્યો એ માતા પિતા તો હતા જ એની સાથે સંલગ્ન આખો પરિવાર તો પૃથ્વી પર હતો જ તો આપણે ક્યાં હતા આપણે ક્યાં હતા અને આજથી બીજા સો વર્ષ પછી આપણે ક્યાં હોઈશું આનો વિચાર જે કરે છે ને એને કલ્યાણ કરવા માટેની ઈચ્છા જાગે છે પણ જેને કોઈ દી વિચાર જ કર્યો નથી હું કોણ છું શા માટે છું ક્યાં હતો ક્યાં જઈશ આવો વિચાર જ નથી કર્યો જેને વિચાર્યું જ નથી કે આ શરીરથી હું જુદો છું એને કોઈ શીખવાડ્યું જ નથી કે આ શરીરથી હું જુદો છું એને આ વિચાર ના આવે એને તો એટલું જ થાય સરસ મજાની ગાડી લઈ લો ઘર થઈ ગયું છોકરા થયા મોટા થયા પરની ગયા બસ આખી જિંદગીનું કામ થઈ ગયું ક્યાંથી થઈ ગયું આ શરીર પડશે એટલે આગળ બીજું ફેમિલી તૈયાર જ છે ચાર પગવાડું ચાર પગવાડું બીજું ફેમિલી તૈયાર જ છે વાટ જ જોવે છે કંઈ છોકરાનો જન્મ થાય એ વળી ન્યા કોકનો બાપ થાય ને કોકની મા થાય ને કોકના બેન થાય ને એ પછી તો મોટે ટોળે ટોળા કંઈ ચિંતા જ નહીં ને એવું થાય ફેમિલી તૈયાર જ છે ફેમિલીના લોટે લોટ તૈયાર છે જેવું આ જન્મે ભગવાન ના ભજ્યો એટલે ફેમિલીના ટોળે ટોળા તૈયાર છે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એમ કે છે આ જીવ પોતાની માતાનું એક સમુદ્ર જેટલું દૂધ ધાવી ગયો છે અંતેના ઓગણચાળીસમાં એમ કહે છે આ જીવ પોતાની માતાનું એક સમુદ્ર જેટલું દૂધ ધાવી ગયો છે એક સમુદ્રમાં કેટલું પાણી હોય હવે માનું દૂધ કોઈ છોકરો ધાવે તો તમે વિચારો કે એ પાંચ મહિના છ મહિના વરસ જે એનો પીરિયડ હશે એ પ્રમાણે માનું ધાવન લેતો હોય છે કોઈ પણ બાળક તો એની અંદર કંઈ સમુદ્ર જેટલું દૂધ એક જન્મમાં ધાવી જાય કંઈક એનું તો હશે ને દહ ગેલન વીસ ગેલન પચાસ ગેલન સો ગેલન બસો ગેલન કેટલું પીવે માનું દૂધ હવે ભગવાન સ્વામી કે છે આ જીવ પોતાની માતાનું એક સમુદ્ર જેટલું દૂધ ધાવી ગયો છે તે સમુદ્ર જેટલું દૂધ ધાવી ગયો તો કલ્પના કરો કેટલી માતાના પેટે જન્મ લીધા હશે ત્યારે સમુદ્ર જેટલું દૂધ ધાવે ને અને જરાયુ જીઓનીમાં જ ખાલી દૂધ છે અંડજમાં ઈંડામાંથી થતામાં દૂધ નથી પૃથ્વીમાંથી થતામાં દૂધ નથી સ્વેદજ ગરમીથી થતાનામાં દૂધ નથી ફક્ત જરાયુમાં છે હવે જરાયુજમાં જ ખાલી દૂધ છે એ એક સમુદ્ર જેટલું ક્યારે ધાવી રહ્યો હોય કેટલા જન્મ લીધા હોય ત્યારે એક સમુદ્ર જેટલું અને મહારાજ કે હજુ જો ભગવાન નહીં ભજે તો હજુ બીજા સમુદ્રો તૈયાર જ છે એટલા ધાવવા પડશે એટલે એવો વિચાર કરીએ ને કે મારું પાછલા જન્મોના દુઃખ કેટલા મેં ભોગવ્યા છે આવો જો વિચાર કરીએ તો પાછા વળાય નહીં તો પાછા ના વડાય ભય લાગે તો પાછો વળે ભજન નહીં જ્યાં લગજે હા કાલ બમાવત તા લગતે હા हरि भजन नहि जालजेहा काल बमावत तालतेः स्थावर जङ्गम विविदयि देहा स्थावर जङ्गम विविदयि देहा जियतन धरत रहत हा

અને જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે એને જંગમ કહેવાય તો આ ઝાડવા છે બધા એ સ્થાવર છે વૃક્ષ વેલી એ બધા સ્થાવર છે એક જ જગ્યાએ ઊભા છે જીવત છે એમાં અને પશુ પક્ષી આ મનુષ્યો એ બધા જંગમ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે એ બે પ્રકારના દેહ છે અને બંનેમાં આત્મા પોતાના કર્મ પ્રમાણે પ્રવેશ કરે છે मनुष्य तन में भरत खंड मही जैसो कर्म ज करत रहा कर्म को बाता खर्ची कहावे कर्म को बाता खर्ची कहावे चोरा से जम पूरी में खावे ચોરાશે જમપુરી મેખાવે આ ભારત ભૂમિમાં મનુષ્ય શરીર પામીને જીવ શુભ અશુભ કર્મને કરે છે તે તે જીવને માટે ભાતુ છે અને તે ભાતુ જીવને લક ચોરાસીમાં અને જમપુરીમાં ખાવાનું રહે છે કર્મફળ પ્રદાતા પરમેશ્વર છે તે અંતર્યામીના રૂપમાં જીવની સાથે જ રહે છે તેઓ જીવના કર્મને અનુસારે તેને વારંવાર સુખ દુઃખ ભોગવાવે છે હવે શું લખે છે ભારત ભૂમિમાં મનુષ્યનું જે શરીર છે એને પામીને જે જીવ શુભ અથવા અશુભ કર્મને કરે છે એ જીવનું ભાતું ભરાય છે જેવી રીતે કોઈ જગ્યાએ આપણે મુસાફરીમાં જતા હોય અને સાથે જેમ ઢેબરા મમરા પૌવા કંઈક નાસ્તો લઈ લઈએ ને એમ આ શરીર છૂટે ને પછી આપણી સાથે ભાતુ આવે છે કયું ભાતુ પાપ અને પુણ્યનું ભગવાનનો ભક્ત છે ને ભગવાનનો શરણાગત જીવ થયો છે એના માટે આ વાત નથી ભગવાનનો જે શરણાગત થઈ ગયો છે અને ભગવાનના ચરણમાં પોતાનું જીવન સોંપી દીધેલું છે એવો જે ભગવાનનો ભક્ત છે એને પાપ પુણ્ય એવું નથી એને તો ભગવાનનો રાજીપો અને કુરાજીપો બે છે પરંતુ જે જીવ ભગવાનનો શરણાગત નથી થયો ઘણા એવા છે આ પૃથ્વી પર હું ભગવાનમાં નથી માનતો પણ હું ગરીબોની સેવા કરું મને ભગવાન ભગવાનમાં રસ નહીં એ મંદિરો અને એ કથાવાર્તાને સાધુઓમાં રસ મને નહીં પણ હું કોઈથી ખોટું ના કરું કોઈનું ખરાબ ના કરું હું ગરીબની સેવા કરું આવા જે વ્યક્તિઓ સમાજ સેવકો છે એને પુણ્ય થાય છે કારણ કે સારું કાર્ય કરે છે એને પુણ્ય થાય છે પણ એ ભગવાનના શરણાગત જીવો નથી એને ભગવાનની શરણાગતિ નથી સ્વીકારી એ એવું વિચારે છે કે આપણને ભગવાને દીધું છે તો આપણે દેવું જોઈએ પુણ્ય થાય સારું થાય એવી રીતે કર્મ કરે છે તો પુણ્યને ભોગવવા માટેને સ્વર્ગમાં જવું પડે સ્વર્ગમાં જવું પડે સ્વર્ગમાં પુણ્ય ભોગવ્યા પછી ક્ષીણમ પુણ્ય મર્ત્ય લોકે શાસ્ત્રનો આ સિદ્ધાંત છે પુણ્ય પૂરું થાય એટલે મૃત્યુ લોકમાં પરત આવવું પડે સ્વર્ગમાં ને સ્વર્ગમાં કોઈ દેવતા થઈને રહેતો નથી અહીંથી સ્વર્ગમાં જાય સ્વર્ગની અંદર પુણ્યને ભોગવે અને ભોગવે પછી પાછો આવે તમે ઈન્ડિયામાં રૂપિયાના ડોલર કરીને આવ્યા હો વિઝિટર વિઝા પર ફરવા અહીં આગળ તમારી પાસે ઇન્કમિંગ સોર્સ ના હોય અને તમે ઇન્ડિયાથી દસ લાખના ડોલર કરી દીધા અને અહીં આવીને તમે છ બાર મહિના રહ્યા ને વાપર્યા ને ખાલી થયા એટલે પાછું ઇન્ડિયા જ જવું પડે કારણ કે રૂપિયા હવે ખાલી થઈ ગયા એવી રીતે પુણ્ય પૂરું થાય એટલે ફરીથી આ મૃત્યુલોકમાં આવવું પડે તો જે જીવ અહીંયા આગળ જેવા કર્મ કરે છે ને એવું ભાતું ભરાય છે માટે કર્મને સારા કરવા ભગવાન કર્મ ફળ પ્રદાતા છે ભગવાન કર્મ ફળ પ્રદાતા છે એટલે જે કાંઈ કર્મ કરીએ કરીને વિચારીને કરવું કર્મ ફળ પ્રદાતા પરમેશ્વર છે તે અંતર્યામીના રૂપમાં જીવની સાથે જ રહે છે ભગવાન ક્યાં રહે છે જીવની સાથે જ જીવ ભલે ભૂલી જાય ભગવાનને જોવાનું પણ ભગવાન જીવને જોવાનું ભૂલતા નથી જીવ જીવ પ્રત્યે ભગવાન રહ્યા છે અંતર્યામી રૂપે રહ્યા છે અને સતત જીવને જોયા કરે સતત જોયા કરે છે આ જીવ શું કરે છે મારી આજ્ઞા પ્રમાણે વર્તે છે કે નથી વર્તો મારી ઈચ્છા પ્રમાણે રહે છે કે નથી રહેતો ભગવાન અંતર્યામી રૂપે જોવે છે પડદામાં રહીને સતત જોવે છે સતત જોવે તમે જો ને ઘનશ્યામ મહારાજને કોઈથી પડદો ખુલ્યો ને આંખ બંધ જોઈ તમે તો હવારમાં ઉઠાડવા જતા સંતને પૂછો કે તમે ઉઠાડો ત્યારે ભગવાન આંખ બંધ કરે છે કે ખુલ્લી હોય છે તમે ઊંઘાડો ત્યારે ભગવાન તો સતત એ શું બતાવે છે ભગવાન સતત જોયા જ કરે છે સતત જીવની સામું જોવે છે આપણે ભગવાન સામું જોવાનું ભૂલી જઈએ છીએ પણ ભગવાન આપણી સામું જોવાનું ભૂલતા નથી આપણે ભગવાન લંપટ નથી બન્યા પણ ભગવાન તો ભક્ત લંપટ બની ગયા છે એને આપણને જોવા ગમે છે કે મારો ભગત શું કરે છે ગમે છે એટલે કર્મ ફળ પ્રદાતા પરમેશ્વર છે તે અંતર્યામી રૂપે જીવની સાથે જ રહે છે જીવના કર્મને અનુસાર એને વારંવાર સુખ દુઃખ ભોગવડાવે છે સંચિત ક્રિયમાન અને પ્રારબ્ધ એ રીતે કર્મ ત્રણ પ્રકારના છે કર્મ ત્રણ પ્રકારના છે સંચિત ક્રિયમાન અને પ્રારબ્ધ ક્રિયમાન એટલે કે જે આપણે અત્યારે કરી રહ્યા છે ચાલુ ક્રિયા છે એને ક્રિયમાન કહેવાય એવા ક્રિયમાન કર્મો ઘણા બધા હોય પણ એ કર્મનું ફળ બધું ભોગવાતું નથી એક સાથે કોઈ વ્યક્તિ એવા છે કે કોઈ વ્યક્તિએ ચોરી કરી છે કોઈને મારી નાખ્યો છે પણ એ નિર્દોષ છૂટી ગયો તો એને એવો લોયર રાખ્યો તો નિર્દોષ છૂટી ગયો છે નિર્દોષ છૂટી ગયો તો એનું કર્મ જે છે એ કર્મ તો કર્મ જ છે કે એને ચોરી કરી છે તો કરી જ છે હવે કર્મને એને ભોગવવું પડે એ અહીં નિર્દોષ છૂટી ગયો પણ એનું કર્મ વિચારે કે નિર્દોષ ભલે છૂટી ગયો અત્યારે એના પાછલા કોઈ પુણ્યના પ્રતાપે પણ પેલું કર્મ કે મારે તો ફળ લેવાનું છે એનું એટલે આ જન્મ એનો પૂરો થઈ ગયો નિર્દોષનો નિર્દોષ રહ્યો એ કર્મ એનું ફળ આપી ના શક્યું એ કર્મ એક ડબ્બામાં જતું રહ્યું એ ડબ્બાનું નામ છે સંચિત કર્મ ભેગું કરવાવાળો ડબ્બો સંચિત એટલે ભેગું કરે હવે આ જીવે ઘણા બધા કર્મો કર્યા એવું નહીં કે ખરાબ સારું કાર્ય કર્યું કોઈએ બહુ સરસ કાર્ય કર્યું બહુ મોટું દાન કર્યું એને હવે એ દાનના બદલામાં એને પુણ્ય થયું અને એનું મૃત્યુ થઈ ગયું તો એ કર્મનું ફળ એને સારું જે મળવું જોઈએ હજુ મળ્યું નહીં એટલે એ કર્મ પણ જતો રહ્યો સંચિત ડબ્બામાં ને આ બધું જે ભોગવ્યા વિનાનો સ્ટોક પડ્યો છે ને એવો ઢગલા બંધ પડ્યો છે એવું કહેવાય છે કે સંચિત કર્મના તો મોટા પહાડો જેટલા ઢગલા છે એક એક જીવના એમાંથી ભગવાન શું કરે છે જ્યારે આપણે આ જન્મ લઈએ ને ત્યારે એવું કહેવાય કે વિધાતા છઠ્ઠે દિવસ લેખ લખવા આવે પેલા એવું કરે કે કાગળ પેન મૂકી રાખે કે ભાઈ આજે વિધાતા આવે છઠ્ઠીના લેખ લખશે છઠ્ઠીને દિવસે વિધાતા ઘરમાં આવે છે બધું બહુ વિધિ બધા જૂના લોકો કરતા અત્યાર તો આવે લેખ સૂન મેખસૂન બધું હરખું કરી નાખ્યું છે આપણે કાંઈ રાખ્યું નથી પણ પહેલાં આવી બધી ભાવનાઓ કે વિધાતા લેખ લખે પછી હારા અક્ષરો પાડે સારું પ્રારભ જાતે લખે હવે વિધાતા લેખ લખે એટલે શું એને જ્યારે ભગવાને જન્મ આપ્યો ને ત્યારે પેલા સંચિત કર્મના જે ડબ્બામાં સારા કર્મોને ખરાબ કર્મો બંનેનું ફળ ભોગવાનું બાકી હતું ને એમાંથી ભગવાન થોડુંક લે થોડુંક લે થોડુંક ચપટીક જ લેવાનું આમ ચમચીથી જ મીઠું કેટલુંક લેવાય વાટકી ભરીને મીઠું લેવાય એમાં તો ખારું મીઠું જ છે સંચિત કર્મ તો એટલે ભગવાન એમાંથી આમ ચમચી લઈ અને આમ નાખી દે એને વિધાતાના લેખ કહેવાય હું સાદી ભાષામાં સમજાવું છું એ ચમચી લઈને ભગવાન જે નાખી દે એને વિધાતાના લેખ કહેવાય એને કહેવાય નસીબ આપણે કોઈ નથી કહેતા મારું નસીબ જ ફૂટલું છે નસીબ ફૂટલું નથી ભાઈ ભગવાને જ્યારે ચમચી ભરીને ત્યારે થોડુંક એવું આવી ગયું બાકી અંદર સારું ગણું પડ્યું હશે પણ આ તો ભગવાને તો આમ અંદાજે ચમચી ભરી એટલે ભગવાન એવી રીતે ચમચી ભરે કે એકલું દુઃખ નહીં ને એકલું સુખ નહીં થોડુંક દુઃખ થોડુંક સુખ થોડુંક દુઃખ થોડુંક સુખ તમે જો કોઈની જિંદગીમાં અચળ સુખ નહીં દેખાય તમને આ પૃથ્વી પર એક વ્યક્તિ ગોતી નાખો કે જેના જીવનમાં અચળ સુખ જ દેખાય હા સિવાય એની પાસે સમજણ આવી ગઈ હોય જ્ઞાન આવી ગયું હોય ભગવાનનો ભક્ત થઈ ગયો હોય તો એની પાસે સુખ હોય બાકી અચળ સુખ કોઈ પાસે નથી આમ જ છે ગ્રાફ કોરોનાનો ગ્રાફ કેવો થાય છે આમ આમ થયા કરે છે ને પાંચ હજાર ને પચીસ હજાર પિસ્તાલીસ હજારનો કેસ આમાં જ થાય છે મૃત્યુ દર હજાર બે હજાર પચીસો પચીસો સુધી પહોંચ્યો પાછો સાતસો આઠસો હજાર આમ આમ થાય છે સેમ એવી જ રીતે સુખ અને ભગવાને જીવને આપ્યા છે વારા ફરતી આવ્યા જ કર્યા દિવસ ને રાત આવે એમ આવે કોઈને શાશ્વત સુખ નથી કોઈને શાશ્વત દુઃખ નથી અને તમને કહું કે સુખ આપણે કોને કહેવાય અત્યારે આપણને ગરમી અહીં બેઠા હોઈએ ગરમી લાગે એટલે દુઃખ અને એસી ચાલુ થાય અને થોડું ટાઢું લાગે એટલે હવે એસી બહુ વધારે ચાલુ થઈ જાય અને બહુ ઠંડુ લાગવા માંડે તો પછી હિટિંગ ચાલુ કરીએ એટલે પાછું બહુ ગરમ થઈ જાય એટલે પાછું એ સુખ સામા જતું રહ્યું દુઃખમાં જોયું તમે સુખ દુઃખ સુખ દુઃખ એની વ્યાખ્યા શું છે વ્યાખ્યા એટલી જ છે કે સુખ હશે તો દુઃખ આવવાનું અને દુઃખ હશે તો સુખ આવવાનું જો આપણી પાસે સુખ છે તો માની લેવાનું કે દુઃખ આવવાનું છે આવવાનું છે આવવાનું જ છે કારણ કે સુખ છે એટલે દુઃખ આવવાનું આજે શરીર યુવાન હોય એ બહુ સરસ હોય બધી રીતે બહુ સરસ ચાલતું હોય ને બધું સુખ હોય હવે આજે શરીર સરસ છે પણ કાલે ઉંમર થાય એમ એનું દુઃખ આવવાનું આવવાનું ને આવવાનું જે દુઃખ છે ત્યાં પાછું સુખ પણ આવવાનું બેય આવે છે એટલે ભગવાન કર્મ ફળ પ્રદાતા છે ક્રિયમાન સંચિત અને પ્રારબ્ધ એ ત્રણેય કર્મને ભગવાન ભોગવડાવે છે યુધિષ્ઠિર રાજાએ મહાભારતના શાંતિ પર્વને વિશે મોક્ષ ધર્માનું શાસન પર્વમાં પરાસર ગીતા બસો ને નેવુંમાં અધ્યાયમાં યુધિષ્ઠિર રાજાએ ભીષ્મ પિતાને પ્રશ્ન પૂછ્યો હે પિતામ શુભ કર્મ કરવાથી મનુષ્ય આ લોકમાં પરલોકમાં સુખ પામે છે તે મને કહો ત્યારે યુધિષ્ઠિરનો પ્રશ્ન સાંભળીને ભીષ્મદાદાએ કહ્યું છે કે તે જે આ પ્રશ્ન મને પૂછ્યો છે આવો જ પ્રશ્ન જનક રાજાએ પરાસર મુનિને પૂછ્યો તો તે જનકે પૂછ્યું કે આ લોકમાં પરલોકમાં જાનવા યોગ્ય પરમ શ્રેય કયું છે જનક રાજાએ આવું પરાસર મુનિને પૂછ્યું કે આ લોકમાં પરલોકમાં જાણવા જેવું મુખ્ય શ્રેય કહ્યું તે મને કહો ત્યારે પરાસર મુનિ કહેવા લાગ્યા પોતાની આજીવિકા ચલાવવા માટે મનુષ્યો અનેક પ્રકારના માર્ગો દ્વારા પુણ્ય અને પાપ કર્મનું સેવન કરે છે પછી જ્યારે તેઓ મરણ પામે છે ત્યારે તેઓની પોતપોતાના કર્મ પ્રમાણે અનેક ગતિઓ થાય છે જેમ એકાદ તાંબાના વાસણને સોનાનો અથવા રૂપાનો ઢોળ ચડાવવાથી તે જાણે સોનાનું કે રૂપાનું હોય એવું બની જાય છે તેમ જીવ પ્રાણી માત્ર પણ પૂર્વકર્મના પુણ્ય પાપરૂપી ઢોળથી રંગાઈને પુણ્ય યોનિમાં અને પાપ યોનિમાં અવતરે છે જગતનો કોઈપણ તેના બીજ અને મૂળ કારણ વિના ઉત્પન્ન થતો જ નથી અર્થવાત પુણ્ય અને પાપરૂપી બીજને લીધે જ પ્રાણી પુણ્ય અને પાપ યોનિમાં જન્મે છે જેવું એને કર્યું છે એવો જ એને બીજો જન્મ મળે છે એટલે કે કર્મને અનુસાર બધું થાય છે આપણા સત્સંગની અંદર મેંગણીના માનભા થઈ ગયા એ મેંગણી ગામના માનભા હતા ને એ હિંસા બહુ કરતા હતા ગોપાળન સ્વામીના સમાગમથી સારા હરિભગત થઈ ગયા સમય જતાં એમનો એક પગ પાક્યો એક પગ પાક્યો હતો એમનો સમય જતાં એમાં જીવડા પડ્યા એટલે માનભાઈ ગોપાળન સ્વામીને પૂછ્યું કે મારા પગમાં જીવડા કેમ પડ્યા છે સ્વામી હું તો ભક્તિ કરું છું ભગત છું તો ત્યારે સ્વામી એવું કીધું કે દરબાર તમે યુવાનીમાં એક સસલાને પગમાં ગોળી મારી હતી આજ જન્મે આજ જન્મે મારી હતી એનો પગ કાપી નાખવો પડ્યો એનો પગ કાપી નાખ્યો હતો એના કારણે તમારા પગમાં જીવડા પડ્યા છે આ જન્મે એને જે કર્યું હતું એનું ફળ એને આ જન્મે ભગવાને આપી દીધું કારણ કે એને છૂટો કરવો હતો એટલે સત્સંગ થતા મોર એને સસલાને માર્યો પગ કાપ્યો એના એ પાપ જે હતું એનું ફળ એને મળ્યું કે એને ભોગવવું પડે ભગવાન પોતાના ભક્તને ચોખ્ખો કરવા માટે બધું બેલેન્સ અહીંયા જીરો ઝીરો કરી દે નીલ કરી દે આ બાજુ જીરો ને આ બાજુ જીરો એવું કરી દે એટલે જે કંઈ થાય છે જ્યારે પણ કંઈ પણ આપણા જીવનમાં બને છે કંઈક ને કંઈક આગળના જે કર્મ થયા છે એને જોઈને કર્મ ફળ પ્રદાતા ભગવાન આ બધું કરે છે એક ગામમાં એક બ્રાહ્મણ એવો હતો બીજા જન્મના વાયદે વ્યાજે રૂપિયા આપતો આ જન્મે પૈસા લઈ જવાના અને કયા જન્મે આપવાના કોણ ના લે પૈસા બોલો આવી પેટી હોય તો ઉપડોક નહીં લેવા આવી કોઈ બેંક હોય અમેરિકામાં કે આ જન્મે બેંકની અંદરથી લોન લઈ જાઓ અને આવતા જન્મે આપજો પચી ટકા વ્યાજે લોન આપે તોય લઈ આવે બધા કારણ કે વિચારે કે આવતા જન્મે ક્યાં ઓળખાવાના છે ક્યાં છે આ જન્મે તો લેર કરી લો બધા લઈ જ લે આ વાતની બીજા ગામના એક બ્રાહ્મણને ખબર પડી કે આ ગામનો એક બ્રાહ્મણ છે ને બીજા જન્મના વાયદે રૂપિયા આપે છે એટલે હરખાતા અહી ગામમાં બ્રાહ્મણને ઘેર આવ્યો એટલે શ્રીમંત બ્રાહ્મણે કારણ પૂછ્યું પહેલાં એ કહ્યું કે લાખ રૂપિયા બીજા જન્મના વાયદે આપો કેટલા રૂપિયા એ જમાનામાં લાખ આ રીતે જ્યાં વાત કરતા હતા ત્યાં એક યુવાન આવીને હિંડોળા ખાતે બેસીને હિંચકવા લાગ્યો અને એક યુવાન લાકડા કાપીને લાવ્યો તે ઓસરીની કોરે બેઠો ત્યાર પહેલા બ્રાહ્મણે પૂછ્યું આ બંને કોણ છે ત્યાર પેલા શ્રીમંતે કહ્યું બંને મારા પુત્રો છે આ લાકડા કાપીને આવ્યો એ મારો છોકરો છે અને હિંડોળા ખાટે હિંચકે છે એ મારો છોકરો છે આવું સાંભળીને બ્રાહ્મણે કહ્યું કે તમારા બંને પુત્રો પ્રત્યે ભેદભાવ કેમ રાખો છો એક રાજકુંવરની જેમ હિંચકે છે અને બીજા પાસે મજૂરી કરાવો છો ત્યારે શ્રીમંત ભૂદેવે કહ્યું તમો તેમને પૂછી જુઓ પછી મજૂરી કરીને જે બ્રાહ્મણ બાળક આવ્યો હતો એને કારણ પૂછ્યું તેથી તે લાગ્યો હું પૂર્વ જન્મમાં આ બ્રાહ્મણ પાસેથી બીજા જન્મના વાયદે રૂપિયા લઈ ગયો હતો તું જે લેવા આવ્યો છે ને એ જ ધંધો મેં કર્યો હતો તેથી હું એમનો દેનદાર છું અને આ મારો ભાઈ છે તેનો લેનદાર છે કારણ કે ગયા જન્મમાં આ બ્રાહ્મણે તેની પાસેથી રૂપિયા લીધા હતા તેના કારણે તેનું ઋણ લેવા માટે તે આ જન્મમાં બ્રાહ્મણનો પુત્ર થઈને આવ્યો છે મોજ શોખ કરીને એનું ઋણ વસૂલ કરે છે તેવી જ રીતે હું પણ મારું દેવું ભરપાઈ કરવા માટે બ્રાહ્મણનો દીકરો થયો છું અને મજૂરી કરીને દેવું ચૂકવી રહ્યો છું આ બધું દેવું જ ચૂકવાય છે કંઈ દુઃખ લગાડવા જેવું નથી હજુ પણ હું મોજ શોખમાં રૂપિયા વાપરું તો મારું ઋણ કેટલું બધું ચડી જાય માટે જ હું સાદાઈથી રહું છું આ બધું જ્ઞાન જ્યોતિષ શાસ્ત્રને આધારે અમે ત્રણેય જાણીએ છીએ જ્યોતિષ શાસ્ત્રથી અમે નક્કી કર્યું છે આપણે જ્યોતિષ જોવા જ નહીં જવું આપણે હું વિચાર લેવો લેનદાર છે

આ દીકરો કે હું સાદાઇ થી રહું છું આ બધું જ્ઞાન જ્યોતિષ શાસ્ત્રના આધારે નક્કી કરેલું છે તેથી જ મારા પિતાએ જાહેરાત કરી દાદા બોલે આવતા વાયદે દાદા કોઈ હોય તો કહેતા ધીરુધીર પાછા આવતા જન્મના વાયદે હું રૂપિયા વ્યાજે આપું છું પેલા એ કીધું હવે તારે જોઈતા હોય હોય હું આવતા જન્મના વાયદે આપું આ તને રૂપિયા લે અને હજુ સાંભળો આવતીકાલે મારું દેવું પૂરું થાય છે તેથી આવે મારું મૃત્યુ થશે કાલે બપોરે હું ભાગોળે જતો હોઈશ ત્યારે બે પાડાઓ સામસામા લડતા લડતા મારી પાસે આવશે મને તેઓ મારી નાખશે આવું સાંભળીને બ્રાહ્મણ તો આશ્ચર્ય પામી ગયો પેલો લેવા આવ્યો તો એ તેથી કાલે શું બને છે તે જોવા માટે ત્યાં જ રોકાયો બીજા દિવસના બપોર થયા બંને બ્રાહ્મણો ભાગોળ ગયા શું બને છે એની રાહ જોવા લાગ્યા બરાબર બારનો ટાઈમ થયો ત્યારે બ્રાહ્મણનો પુત્ર ભાગોળે આવ્યો ત્યાં તો અચાનક બે પાડા લડતા લડતા આવ્યા અને બંને થઈને બ્રાહ્મણના પુત્રને મારી નાખ્યો આવું દ્રશ્ય નિહાળીને રૂપિયા લેવા માટે બ્રાહ્મણ આવ્યો તો એ રૂપિયા લીધા સિવાય ઘર ભેગો થઈ ગયો એ આવ્યો તો તો એવું જ વિચારીને ને કે લઈ લોન લાખ રૂપિયા આવતા જન્મ કોને દીઠો છે પણ જોઈ લીધો કે મરી ગયો ભગવાનને ત્યાં ધેર છે અંધેર નથી અહીં આગળ છેતરપિંડી કરી તે ભગવાન તો બધું લખી રાખે કે ભાઈ તું ભોળા જીવને છેતરે ભગવાનના ભગતને છેતરે ભગવાન કે મારો ભગત છેતરાય કોઈ સજ્જન વ્યક્તિ છેતરાય પણ હું થોડો છેતરો તારા આશયને સારી રીતે જાણું છું કારણ કે હું તારી જોડે જ છું આત્મામાં અખંડ વિરાજમાન છું તારા સંકલ્પ માત્રને જોઈ શકું છું તું શું વિચારે છે મને ખબર છે તું શું વિચારે છે પણ હું તને કર્મ સ્વતંત્ર રીતે કરવા દઈશ લઈ લે વ્યાજે જોઈતા હોય આવતા જન્મે આવતા જન્મે પછી જો તને હું દશા આપું છું કરવું હોય કર લે હું તો મફતમાં રૂપિયા મળે પેલો બ્રાહ્મણ જવા નીકળ્યો ને ત્યારે પેલો શ્રીમંત બ્રાહ્મણે કારણ પૂછ્યું રૂપિયા લેતા જાઉં લાખ રૂપિયા જોતા નથી તમારે લેવા આવ્યા હતા ને સ્પેશિયલ કે હું તો મફતમાં રૂપિયા મળે જેવું માનીને લેવા આવ્યો હતો બીજો જન્મ લઈને દેવું ચૂકવવા આવવું પડે એ વાતને હું માનતો નહોતો પણ આજે નજરો નજર જોયું એથી વાત મને સત્ય મનાઈ ગઈ માટે જ હું ખાલી હાથે ઘેર જાઉં છું આખા સંસારના સંબંધો ઋણાનું બંધન ઉપર છે કર્મના લેનદેન ઉપર આખા સંસારના પિતા પુત્રનો સંબંધ માતા પિતા પુત્ર પતિ પત્ની ભાઈ બેન દીકરા દીકરી કોઈ પણ સંબંધ છે એ લેનદેન ઉપર આધારિત છે લેનું અને દેનું પતે એટલે સંબંધ પૂરો થઈ જાય પૂરો થઈ જાય અને લહેનુ દેહનું પત્યુ ના હોય એક એક જગ્યા ખાલી એવી છે એક ભગવાન એવા સમર્થ છે કે તમારું લહેનુ દેહનું પત્યુ ના હોય પણ ભગવાનમાં જો નિષ્ઠા હોય તો પતાવી દે માની લો કે આજે ભગવાનના સંત થાય છે આવી રીતે કોઈ સાંખ્યો ત્યાગી થઈ જાય દાદાને જેમ આટલી ઉંમરે આવીને કોઈક મંદિરમાં સમર્પિતો થઈને ભગવાનને અર્થે રહી જાય છે સ્ત્રીઓ રહે છે પુરુષો રહે છે એવા હોય છે તો શું એનું બધું પતી જ ગયું હોય એવું નથી પણ ભગવાનની નિષ્ઠાના કારણે ભગવાન બેલેન્સ બધું નીલ કરે છે ભગવાન બેલેન્સ નીલ કરે છે પણ જો નિષ્ઠામાં ખામી ઊભી થાય તો ભગવાન પાછું બેલેન્સ ચૂકવવા માટે પરત પણ કરે છે અને બેલેન્સિંગ લેનદેનની બધી કરવી પડે છે એ છે આપણી નજરની સામે આપણે બધા પોતપોતાની રીતે જોઈએ અંતરમાં ખબર પડી જાય માટે ભગવાનનું ગણિત બહુ જુદું છે એટલે કે છે કે કર્મમાં કર્મની અંદર આપણે એકલા કર્મમાં નથી માનતા આપણે કર્મ ફળ પ્રદાતા એવા ભગવાનની અંદર માનીએ છીએ કારણ કે ભગવાન કર્મનું ફળ આપે છે ભગવાન ધારે તો પોતાનો ભક્ત છે કાળ કર્મને માયાનું જોર હટાવી દે એટલે તો મહારાજે શું માગ્યું રામાનંદ સ્વામી પાસે કે મારા આશ્રિતને અંત કાળે એક રૂવાડે વિછીની વેદના થવાની હોય તો મને એક રૂવાડે કરોડ વિછીની વેદના થાવ પણ મારો આશ્રિત દુઃખી ના થાવ માખનમાંથી વાળ નીકળે એમ નીકળવાનો છે એને કઈ થોડું કષ્ટ પડવાનું છે આ શરીરમાંથી નીકળતા આ શરીરમાંથી નીકળતા કષ્ટ એને પડે છે કરોડ વિછીની વેદનાઓ એને થાય છે કે જેને જોયા વિચાર્યા વિના કર્મ કરે છે પણ જેને કર્મને વિચારીને ભગવાનની આજ્ઞામાં રહીને ભગવાનની ભક્તિ પરક કર્યા છે એને કાંઈ કરોડ વિશેની વેદના નથી એની કાંઈ ભગવાનને વેદના ભોગવવાની નથી એ તો માખનમાંથી વાળ નીકળે એમ નીકળી જાય માટે કે છે જીવના કર્મને અનુસાર એને વારંવાર સુખ દુઃખ ભોગવાવે છે સંચિત ક્રિયમાનને પ્રારબ્ધ એ રીતે ત્રણ પ્રકારના છે તેમાં પણ ઉત્તમ મધ્યમને કનિષ્ઠ આવા ભેદો બધામાં રહ્યા છે આવી વાત મહારાજે અહીંયા આગળ આ વીસમા તરંગની અંદર અરે બારમા તરંગની અંદર વીસ કડી સુધી કરેલી છે ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ જે શ્રી ગણશ્યામ મહારાજ